He's going in, they're letting him go in. Thank you.
સૌ પ્રથમ કથાના આયોજક પરિવાર વતી શ્રી ડોલર પોપટ અને સંધ્યાબેન પોપટ પૂજ્ય બાપુને પુષ્પહાર અર્પણ કરશે, જે એમના પરિવાર અને સર્વ શ્રોતાજનો વતી એ અર્પણ કરે છે. તે ઉપરાંત ઉષ્માના પ્રતિકરૂપે એક શોલની અર્પણ વિધિ પણ પૂજ્ય બાપુને તેઓ કરશે. શ્રી ડોલર પોપટ, સંધ્યાબેન પોપટ. પરમ પૂજ્ય બાપુ તથા આમંત્રિત મહેમાનો, જય શ્રી રામ સાથે પોપટ પરિવાર વતી આપ સૌનું હું હાર્દિક સ્વાગત કરું છું. પૂજ્ય બાપુની ફાઇન વાણી અને 9 દિવસનો તમે બધા લાભ લ્યો એ અમારી પ્રાર્થના છે. જય શ્રી રામ. અને આયોજક પરિવાર વતી હાર્દિક સ્વાગત કરું છું. પુનઃ સર્વ શ્રોતાજનોનું હાર્દિક સ્વાગત કરીને રામકથાનો પ્રારંભ કરવા માટે પૂજ્ય બાપુને નમ્ર વિનંતી કરું છું. જય સિયારામ. Thank you.
Thank you.
करुणा नीला
युगपद कमल मना जा सुकृपा निर्मल मति मनहरण
रघुवर विमल जस
Thank you.
जग भाल
भगवत कृपा थी फरी एक बार इंग्लैंड की धरती पर राम कथा निमित्ते सत्संग माटे आपने एकत्रित थया छे। प्रथम दिवस की कथा में कई कहूँ कथा नु मंडाण करूँ एना पहला भारत में जे घटना घटी त्यार पछी पहली बार लंडन में कथा छे एटले आप सौ परिचित छो कि थोड़ा महीना थी देशनी सरहद पर संघर्ष अने संघर्ष ने कारणे अपना केटलाय वीर जवानों वीर गति ने पाम्या शहीदी वहरी। लंडन ना सत्संग नो आरंभ करूं ए पहला हूँ ने तमे बधा मळी ने भारत ना ए नौजवानों ने अपनी श्रद्धांजलि समर्पित करिए। घायल वीरों ने
जल्दी स्वस्थता प्राप्त थाय एटला माटे प्रभु प्रार्थना करिए अने एमना परिवारों ने बल मळे एटला माटे आपने शुभकामना पाठवीए। तो कथानो आरंभ करूँ एना पहला बे मिनिट हूँ ने तमे बधा भारतना ए नौजवानों के वीर शहीदों समग्र सेनाना वीर जवानों माटे आपने श्रद्धांजलि आपीए। ओ शांति शांति शांति। आपदां अपहर्तारं दातारं सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहं भर्जनम् भवबीजानां मर्जनं सुखसंपदां तर्जनं यमदूतानां रामरामेति गर्जनम्। बाप फरी एक बार भगवान की कथा निमित्ते नौ दिवस सुधी अपने राम कथा नु दर्शन करीशु। हूँ एम विचार तो हूँ कि आपने भारत थी ब्रिटन आवू होय अथवा तो कोई पण जगह जवू होय तो जे प्लेन में बेसीए ए प्लेन में कई खोटको होय कई बगड़ी गयु होय यंत्र तो ये उड़ान न भरी शके अने उड़ान न भरे त्यां सुधी ए मुंबई थी लंडन अथवा तो ज्यां आपने जवानू होय त्यां आपने पहुंचाड़ी न शके। इतले मारी समझ में त्रण विभाग थया। एक तो ये बगड़ेलू न होवू जोईए, बीजू ये उड़ान भरे अने त्रीजू आपने ज्यां जवू छे त्यां पहुंचाड़े। भगवान नी कथा एटले शुं? केटली कथाओ तमे सांभळी ए तो तमे बोलता नथी, नहींतर हवे मारे बोलवू न पड़े एटलू तमे बोली शको।
એટલી તમે કથાઓ સાંભળી છે, પ્રસંગો ચોપાઈઓથી તમે બહુ જ પરિચિત છો, રામચરિત માનસનો ખૂબ પાઠ કરો છો, સુંદરકાંડ હનુમાન ચાલીસાના અનુષ્ઠાન કરો છો. એક સાધુ તરીકે મને આનંદ થાય છે કે દેશથી આટલે દૂર બેસીને પણ ભારતની આ સંસ્કૃતિ, આ સભ્યતા, એને તમે તમારી રીતે સાચવવાનો પ્રયત્ન કરો છો. એટલે તમે પરિચિત છો, પરંતુ મને એમ લાગે કે ભગવાનની કથા શું કામ. હમણાં કહ્યું અહીંયા એક વડીલે કે આટલા લાખ પાઉન્ડનો ખર્ચ છે આમાં. પણ મને ત્રણ વસ્તુ દેખાય, કોઈ પણ ગ્રંથ હોય, કોઈ પણ વ્યક્તિ હોય, કોઈ પણ ઘટના હોય, એને આપણે ત્રણ ભાગમાં વહેંચતા હોય છે. એનો એક આદિ પક્ષ હોય છે, એનો પ્રારંભ પક્ષ, એનો એક મધ્ય પક્ષ હોય છે, અને એનો એક અંતિમ ઉપસંહારક પક્ષ હોય છે. ભગવાનની કથાના પણ ત્રણ પક્ષ, આદિ, મધ્ય અને અંત. કથા માટે હું અંત શબ્દ વાપરતા અચકાઉં છું, કારણ છે. હરિની કથા એના કરતા અનંત છે, અને એ કહેનારા કોણ? તુલસીદાસજી આ પંક્તિમાં પ્રાસ મેળવવા માટે કોઈ બીજો શબ્દ વાપરીને સરસ ચોપાઈનું સર્જન કરી શક્યા હોય, પરંતુ ભગવાન અનંત અને ભગવાનની કથા અનંત એ પ્રતિપાદન કરનાર કોણ? સંતા, સંત કહે છે. અને ભારતમાં સંતની પરિભાષા એટલે ચમત્કાર બતાવે પછી સંતનું બિરદ મળે એ નહીં. ભારતમાં સંતની પરમ પ્રતિભા, એની વ્યાખ્યા છે, એનું વર્ણન છે, જેને સાક્ષાત્કાર કર્યો હોય એ સંત. સાક્ષાત્કારી સંતોએ કહ્યું કે હરિ અનંત, હરિકથા અનંત. તેથી ભગવાનની કથાનો અંત કહેવો એ બરાબર નથી, પણ વિરામ નવમે દિવસે આપણે પૂરું કરીશું એક સમય માટે. તો કથાનો આરંભ, કથાનો મધ્ય, કથાનો ઉપસંહારક ભાગ, છેલ્લો ભાગ. વ્યાસગાદીની દ્રષ્ટિ એમ લાગે છે, આમ તો એકમ સદ વિપ્રા બહુધા વદંતી એ શ્રુતિ વાક્યના ન્યાયે ભગવત કથાનું દર્શન અનેક રીતે થતું હોય છે, થતું રહ્યું. અહીંયા મને એ કહેવાની ઈચ્છા થાય કે રામાયણનો આગળનો ભાગ, એક ભાગ, ત્રણેય સરખા ટુકડા કરી રહ્યો છે. રામાયણનો પ્રારંભ ભાગ એ મારું ને તમારું શુદ્ધિકરણ કરે છે. બહુ ગૌર સે સુનિયેગા મેરે ભાઈ. ત્રણ ભાગમાં માનસને વહેંચો તો આ શાસ્ત્રનો પહેલો ભાગ. આ ત્રણ ભાગ મારી દ્રષ્ટિએ ત્રિવેદ છે. આમ તો મૂળમાં ત્રણ વેદ જ હતા,
પછી ચતુર્વેદ થયો. રામકથાનો આદિ ભાગ શુદ્ધિકરણ છે. રામકથાનો મધ્ય ભાગ ઉર્ધ્વીકરણ છે, ઉડાન છે. ક્યાંનું ક્યાં પહોંચાડી દઈશ માણસને રામકથા. અને રામાયણનો ઉપસંહારક ભાગ એ રૂપાંતરણ છે, એક દેશમાંથી બીજા દેશમાં પહોંચાડી દે. એરોપ્લેનના મશીનો શુદ્ધ હોય, કોઈ જાતનો બગાડો ન હોય, પછી એ ઉડાન ભરે, ઉર્ધ્વીકરણ, એ ઊંચાઈ પકડે, અને પછી એક દેશમાંથી બીજા દેશમાં, એક સ્ટેશનથી બીજા સ્ટેશને મને તમને પહોંચાડે. 40 વર્ષથી આ કથાનું ગાન કરવાનું સદભાગ્ય અમને મળ્યું, કરી રહ્યો છું. એ બધા જ અનુભવના નિચોડ રૂપે એમ લાગે છે કે રામાયણનો આરંભ આપણું શુદ્ધિકરણ કરે છે. રામાયણનો મધ્ય બને ને તમને ઉંચકે છે, ટેક ઓફ કરે છે, ઉઠાલે. અને રામાયણ જ્યારે પૂરું થવાનું આવે ત્યાં તો ક્યાંથી ક્યાં આપણને પહોંચાડી દે છે. પાયો પરમ વિશ્રામ, રામ સમાન પ્રભુ, ક્યાંથી ક્યાં પહોંચાડી દે છે. રૂપાંતરણ, આ દેશમાંથી કોઈ બીજા દેશમાં, બીજા જ મુકામમાં, કોઈ અસલી વતનમાં મને તમને પહોંચાડે. તો પહેલા આ કથા આપણને શુદ્ધ કરે છે. હું તો અમેરિકામાં કહેતો હતો, હમણાં આફ્રિકામાં શાયદ મેં કહ્યું, ગુરુ પૂર્ણિમા પણ કદાચ હું બોલ્યો છું, કે હું પરદેશમાં આવું ત્યારે જોયા કરું કે તમે આમ 8 દિવસ તો બહુ બિઝી હો, અઠવાડિયાના 5 દિવસ, વીકેન્ડમાં 2 દિવસ તમને રજા હોય અમેરિકાથી દેશો. એટલે બધા મને એમ કહે કે બાપુ અમે ઘરની સાફસૂફી ને ફગીઓ ને પછી કપડાં વોશિંગ મશીનમાં નાખીને ધોવા ને બધું જે સરખું હોય એ શનિ રવિમાં કરી લઈએ, અઠવાડિયે કપડાં વપડા ધોઈ નાખીએ. સ્વાભાવિક છે, એટલું વ્યસ્ત દુનિયા છે તમારી. એટલે અઠવાડિયે પછી તમે જેમ કપડાં ધોવો છો, આ કરો છો. હું અમેરિકામાં કહેતો હતો કે મારી વ્યાસગાદી પણ તમે અઠવાડિયે કપડાં ધોવો છો, અને હું તમારા 1 વર્ષના ભેગા થયેલા કાળજાને ધોવા માટે વર્ષે વર્ષે હાથો મારું. શુદ્ધિકરણ છે બાર. અને કપડાં ધોવો ને એના હાથ બહુ ચોખ્ખા થઈ જાય. આ કઈ હું તમને લાભ કરવા માટે નથી ધોતો કપડાં, મારા હાથે શુદ્ધ થઈ જાય એટલા માટે ધોઉં છું. જે કપડાં ધોતો એના હાથની રગરગમાંથી મેલ નીકળી જાય, નસ નસમાંથી, રેખા રેખામાંથી, નખમાંથી કઈ મેલનું નામ લે. શું કામ અમે ગાઈએ છીએ, તમારા કાળજાને ધોતા ધોતા અમારા કર્મો શુદ્ધ રહે. આ ફાયદો છે. એટલે શુદ્ધિકરણ એ રામાયણનો આદિ ભાગ છે, આપણને શુદ્ધ કરે છે, વિશુદ્ધ કરે છે. મધ્ય ભાગ ઉર્ધ્વકરણ, આપણને ઉપર ઉઠાવે. આપણે સ્વાર્થમાં હોઈએ તો પરમાર્થમાં લઈ જાય, આપણે અધોગતિમાં હોઈએ તો પ્રગતિમાં લઈ જાય, આપણે કેવળ અર્થમાં રાચતા હોઈએ તો પરમાર્થમાં લઈ જાય. આપણને આપણી નિમ્ન સ્થિતિમાંથી ઉપર ઉઠાવે, ઊંચાઈ પકડા. અસતો મા સદગમય, તમસો મા જ્યોતિર્ગમય. આ આપણને ઉપર, આપણી ઉડાન, આપણી આપણી ઊંચાઈ પકડાવે આપણને. મધ્યમાં ભરત ચરિત્ર, અને કથાનો ઉપસંહારક ભાગ આપણું રૂપાંતરણ કરે.
આપણને એક જગ્યાએથી બીજી જગ્યાએ આપણને પોતાને જ ખબર પડે કે આપણે ક્યાં હતા. અરે ભગવાનની કથાએ આપણને ક્યાં પહોંચાડી દીધા. હજી તો કાલ સવારની વાતો, હજી તો પ્લેનમાં બેઠા હતા, ત્યાં તો ક્યાંથી ક્યાં મૂકી દીધા. હજી તો કાલના પ્રસંગો હતા, ક્યાં ફરતા હતા, શું કરતા હતા. અને આ તુલસીના શાસ્ત્રએ આપણને બીજા દેશમાં મોકલી દીધા. અને દેશ એનો અર્થ અહીંયા કેવલ ભૌગોલિક દેશની વાત નથી બાપ, ભીતરનો આખો પ્રદેશ બદલાય, આખું આખું રૂપાંતરણ થાય એવી આ કથા છે. યજમાન પરિવાર ભાગ્યશાળી કે એને શુદ્ધિકરણ, ઉર્ધ્વીકરણ અને રૂપાંતરણ કરનારી એક આધ્યાત્મિક પ્રક્રિયામાં નિમિત્ત બનવાનું સદભાગ્ય મળ્યું. એટલે યજમાન પરિવાર પૈસા તો ઠીક, એનું નામ જ ડોલર છે, આ એની વ્યાખ્યા છે, મારી નથી. એ જ પોતે વ્યાખ્યા સવારે કરતા હતા. કઉ વ્યાખ્યા કરું, તમે કરી બહુ સરસ વ્યાખ્યા કરો. એ કે મારું નામ ડોલર, મારા દીકરાનું નામ કંઈક છે, એને અમે પાઉન્ડ કહીએ છીએ. એક દીકરાનું નામ રૂપીન એટલે રૂપીસ, અને એકને હુલામણા નામે અમે શિલિંગ કહીએ છીએ. આખું ગરજ પોપટ ભૂખ્યો નથી ને પોપટ તરસોય નથી. જે એનામાં ફસે યજમાન એનું આ સાર્થક થાય છે કે આવો એક યજ્ઞ માટે એ નિમિત્ત બને છે. નહીતર કઈ કથા એમને નથી મળી જતી. એમાં વ્યક્તિગત કથા તો હું બહુ ઓછી આપું છું. એમણે મારી પાસે ક્યાંક હરિદ્વારમાં માંગણી કરી કે ક્યાંક પહેલા માંગણી કરી, પછી રામબાપાને કેવડાયું, પછી બીજા બે ત્રણ, પછી મારા મનમાં ઘૂમતું હતું કે પણ એક એવો સરસ કથાની સાથે યોગ જોડાયો કે મેં ડોલરભાઈને કીધું કે તમારા પરિવારને આ કથા હું આપું છું. એટલે મારે કહેવું છે બાપ કે શુદ્ધિકરણ, ઉર્ધ્વીકરણ અને રૂપાંતરણ, અધ્યાત્મ જગતની આ ત્રણ ઘટના કોઈ મામૂલી ફલશ્રુતિ નથી, કોઈ મામૂલી પરિણામ નથી. અને એવા એક આધ્યાત્મિક સાધનાની આ ત્રિપદી યાત્રા એમાં નિમિત્ત બને છે એ એમનું, એમના પરિવારનું, એમના પૂર્વજોનું સદભાગ્ય છે. ભગવાનની કથા રામકથાથી આપ પરિચિત છો. મેં હમણાં બે પંક્તિ અયોધ્યાકાંડની તમારા પાસે ગાઈ છે. રામાયણના અભ્યાસી અથવા તો નિત્ય પાઠ કરતા હશે, સમજી ગયા હશે. આ પંક્તિઓ અયોધ્યાકાંડની છે, ઉર્ધ્વગમન કરવા માટેની. મૂળ પ્રસંગ એ રાખીશ, બાકી કથાના બધા પ્રસંગો સંક્ષેપમાં લઈશ. પરંતુ પ્રસંગ છે ભરદ્વાજ ઋષિના આશ્રમથી શ્રી ભરતજી ભગવાન રામને મનાવવા માટે અયોધ્યાવાસીઓને લઈ નીકળ્યા છે. કિયે જાગી છાયા જલ જલ સુખદ બરહી બરબાત. પ્રકૃતિ મદદ કરી રહી છે. એક નિસ્વાર્થ અને શુદ્ધ સંત જ્યારે યાત્રા કરતો હોય ત્યારે અસ્તિત્વ એની ગુલામી કરતું હોય, અસ્તિત્વ એની નોકરી કરતું હોય. જાહી છાયા જલ, માનસકાર કહે કે પાણીથી ભરેલા વાદળાઓ છાંયો કરે છે. જલત શબ્દ છે, ખાલી વાદળાઓ નહીં. કારણ કે ખાલી વાદળાઓ બહુ હોય તો ગરમી કરે, પરસેવો કરે.
આ તો બધું પરસેવો નથી ઓજીએ ભક્તને, એને સુખદ વરહી બરબાદ, મંદ સુગંધ શીતલ વાયુ એને સુખ આપે, એટલે જલદ જયારે બહુ બફારો થવા લાગે તે પાછા વરસવા માંડે. કે જાહી થાયા જલદ સુખદ વરહી બરબાદ, તસ મગ ભયો ન જસ મગ ભરતરી. શીતલ મંદ સુગંધી પવન વહે. ગોસ્વામીજી એમ કહે કે આવી વ્યવસ્થા આવી સુવિધા રામવનમાં ગયા ત્યારે નહોતી, દેવતાઓએ કરી પ્રકૃતિએ કરી, આજ ભરત માટે થઈ. ભરતજી જઈ રહ્યા છે, એક પ્રેમ નશામાં ડૂબેલું વ્યક્તિત્વ શ્રી ભરતજી, અને એ ભરતનો સમાજ જે રીતે જઈ રહ્યો છે એ જોઈને દેવરાજ ઇન્દ્રને ચિંતા થવા માંડી કે આ ભરત જો રામ સુધી પહોંચશે તો રામજીને પાછા અયોધ્યા લઈ આવશે, અને રામને અયોધ્યા લાવશે તો અમારી દેવતાની આખી યોજના પાણીમાં મળી જશે. દેખી પ્રભા ભરતના પ્રેમનો પ્રભાવ જોઈને દેવરાજ ઇન્દ્ર ચિંતિત થાય. ગોસ્વામીજી કહે જબ ભલ ભલઈ પોચ કહ પોચ, સીધો અર્થ લોકોક્તિ. એક બિલકુલ બડી કહાવત હે યહાં, જગત સારાને માટે સારું, ખરાબને માટે ખરાબ, જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ આપણે બોલતા હોય. ઇન્દ્રની આવી મનોદશા, એકદમ દોડે છે. ગુરસન કહે મહારાજ, દેવગુરુ બૃહસ્પતિના પગમાં ઇન્દ્ર પડ્યો છે. શચીપતિ ઐરાવત ઉપર બેસનારો ધોળા હાથીનો સવાર આ માણસ. ગુરસન કહે કરીએ પ્રભુ, હે મારા સમર્થ ગુરુ, હું આપને વિનંતી કરું છું, એક કામ કરો જલ્દી. શું કે રામ કરો, પણ રામ અને ભરતની ભેટ ન થાય, એની મુલાકાત ન થાય એવી કોઈ યોજના બનાવો. ખબર નહીં જગત સર્જાયું ત્યારથી આજ પ્રવૃત્તિ દુનિયામાં ચાલી કે જ્યારે કંઈક સેતુ બનાવવાનો હોય, બે મળવાના હોય, ત્યારે કોઈ ત્રીજું તત્વ એને તોડવાનો પ્રયાસ કરતું હોય. ઇન્દ્ર અહીંયા હમણાં કહેવાયું ના કે આ થેમ્સ રિવર અને ગંગાજીનો લક્ષ્મણ ઝુલા એ પત્રિકા ઉપર છપાયું છે, બે નદીનો સંગમ. બહુ સારો વિચાર, બહુ સરસ. બહાર બ્રિટનનો ફ્લેગ ફરકે છે અને ભારતનો રાષ્ટ્રધ્વજ પણ ફરકે છે, આ બહુ સરસ. આવું જ્યારે મિલન થતું હોય ત્યારે કોઈ તત્વ એમાં વિઘ્ન કરતા ન બને. ઇંગ્લેન્ડની સરકાર ને પણ હું આ તકે ધન્યવાદ આપું કે એમણે આ વખતે ભારતના દ્રષ્ટિબિંદુને મહત્વનો સપોર્ટ કર્યો. આ સેતુ બંધ, પણ સમયે સમયે કોઈ ને કોઈ એવું તત્વ ઉભું થતું હોય છે કે જે સતત
व्यक्ति व्यक्ति, समाज समाज, प्रांत प्रांत, राष्ट्र राष्ट्र, एमा एक प्रेमनु साम्राज्य स्थपाय एना पहला कोई न कोई तत्व आवा विचार में लीलू होय छे। एक सभा में आ मिलेनियम ना मंत्र ऊपर मारे बोलवा जवानुं थे कि आ 20मी सदी पूरी थाय छे अने हवे एक नवी सदी में आपणो पदार्पण छे, एनो मंत्र शुं होई शके। एटले मारे जे बोलवानुं हतुं, मैं कह्युं कि मने पूछो तो हूँ एक ज कहीश के नवी सदीनो मंत्र विश्व माटे केवल एक ज होई शके अने ते प्रेम। प्रेम सिवाय बीजो कोई महामंत्र भरत प्रेम मूर्ति गोस्वामी जी लगे राम तुलसीदास जी ने तो ये पूछू के राम कौन होता है, तो हमने कहू के राम तो परमात्मा छे, परंतु राम ब्रह्म परमार्थ रूपा, जगत आखाना परमार्थ ये एक मानवीय रूप धारण करियो, एनु नाम राम। रामो विग्रहवान धर्म साधु सत्य पराक्रम, वाल्मीकि जी नो डिम डिम घोष छे। जगत आखानो परमार्थ एने एक मानवीय रूप लीधु, एनु नाम राम। अने जगत आखानो प्रेम एने मानवीय रूप लीधु, एनु नाम भरत। एक प्रेमी परमात्मा ने मळवा माटे जाय छे अने देवराज एमां विघ्न करवानी तैयारी करे, आवुं दरेक काळे थतुं रह्युं छे। आपणे आवुं न करी बेसीए एटला माटे ए प्रसंगने आगळ वधारी रह्यो छे। आमांथी एक भाग में हमणां ज आफ्रिकामां कयो छे, पण एक कथामां मारे आ पूरू न थयुं। ए कथा ए गुजरातीमां हती एटले मने एम थयुं के हवे अहींया जोड़ी दऊं ने। मानस सुरेश बे भागमां रामायणमां इंद्रनुं रूप केवुं छे एनुं दर्शन करीने ए प्रसंगने पूरो करवानो विचार कर। तो प्रसंग तमने पछी क्रमशः एने हूँ लईश तमारी सामे। आजे तो पहले दिवसे कथानुं महत्व ज कहेवानुं होय, परंतु प्रसंग अयोध्याकांडनो छे। भरतजी भरद्वाज ऋषिना आश्रमथी आगळ निकळ्या छे, अस्तित्व एनुं सन्मान करी रह्युं छे, अने पछी इंद्र चिंतित बनी अने पोताना गुरुनी पासे जई कहे छे कि कोई एवी योजना करो कि संत ने भगवंतनी मुलाकात न थाय, एमां विघ्न करो। અને મેં ઘણી વખત આ કથાના પ્રસંગોમાં કહ્યું છે કે ભરતજી જ્યારે અયોધ્યાથી નીકળીને રામ સુધી પહોંચ્યા, એમાં એને જે વિઘ્નો આવ્યા એ દરેક વ્યક્તિના જીવનના વિઘ્નો છે। ભરતજી અયોધ્યાથી નીકળ્યા એટલે એમણે નક્કી કર્યું કે મારા રામ પગે ચાલીને ગયા તો મારાથી રથમાં ન બેસાય, એટલે ભરતજી પગે ચાલ્યા। હવે પગે ચાલ્યા એ બધાએ જોયું એટલે બધા ઉતરી ગયા નીચે કે અમારા રાજકુમાર જો પગે ચાલે તો અમારાથી કેમ રથમાં બેસાય। સીધી સાધી વાત, બધા ઉતરી ગયા। માતાઓ પાલખીમાં હતી, ગુરુ રથમાં હતા, આ સિવાય બધા નીચે ઉતર્યા। માતાએ ભરતની પાસે જઈને કહ્યું કે ભાઈ તું નીચે ચાલે તો આખો સમાજ નીચે ચાલશે, તારા પિતાના દુઃખમાં વિરહમાં અને રામ વિયોગમાં પ્રજા એટલી સબળ નથી રહી કે પગે ચાલીને ચિત્રકૂટ પહોંચી શકે, માટે તું રથમાં બેસી જા। અને ભરતજીએ અયોધ્યામાંથી નીકળતી વખતે જે વ્રત લીધું હતું કે પગે ચાલીને જવું, એ વ્રત એને બદલવું પડ્યું, રથમાં બેસવું પડ્યું। મારી વ્યાસગાડી ઘણા વખત પહેલા કહેતી કે ઈશ્વરની યાત્રા જ્યારે આપણે શરૂ કરીએ ત્યારે પહેલું વિઘ્ન આવે છે આપણા નિયમનો ભંગ। આપણે કંઈક વ્રત લીધું હોય એમાં ભંગ પડે, એ ભંગ ક્યારે પડે? ભરતજી આટલા બધા હજારો માણસો જતા હતા એમાં કોઈને ખબર ન પડે એમ પાછળ ચાલ્યા હોત તો કદાચ વ્રત ભંગ ન આવે,
પણ બધાને ખબર પડી ગઈ આપણા વ્રતની બધાને ખબર પડે પછી અમે ભંગ કેમ પડાવવા એની યોજનાઓ શરૂ થાય એટલે સાધકે પોતાના નિયમ અને વ્રતોને બને એટલા ગુપ્ત રાખે પણ હવે એ તો આપણને કેમ ફાવે આપણું વ્રત કોઈને ખબર ન પડે ત્યાં સુધી તો વ્રતનો રસ ન પડે ને કોઈને ખબર પડવી જોઈએ આપણને આપણી આત્માનુભૂતિ કરતા બીજો આપણા માટે કેવો અભિપ્રાય આપે છે એમાં થોડીક વધારે રુચિ હોય છે આપણી બધાની બીમારી છે એટલે તો શુદ્ધિકરણ માટે કહી રહ્યો છે વ્રત જ્યારે જાહેર થાય ત્યારે એમાં વિઘ્ન આવશે તમે અમુક વસ્તુ ન ખાતા હો લોકોને ખબર પડે તો એમ કહે છે અમે આટલી લાગણીથી બનાવ્યું છે તમારું વ્રત તૂટે પણ અમારું દિલ તૂટી જશે તો તારું દિલ તૂટે નહીં પણ આવું આવશે તમે અમુક ચીજ ન ખાતા હો તો તમને પરાણે ખબર આવશે એટલે વ્રતને ગુપ્ત રાખવું એ પહેલું વિઘ્ન પછી ભરતજી આગળ ગયા તો પેલો બુહરાજ ભીલ લોકો રસ્તામાં જે હતા એને ભરતજી માટે ગેરસમજ કરી કે આ વળી ક્યારના ભગત છે રામને મળવા જતા હોત તો એકલા જાય આટલી ચતુરંગીની સેના કેમ લઈ જાય આપણે રામના સેવકો છીએ આમ કરીને એમણે વિરોધ કર્યો આનો અર્થ એમ થાય કે ઈશ્વરની યાત્રા કરવા જઈએ ત્યારે વચ્ચે આવતો સમાજ આપણા માટે ગેરસમજ કરે આપણા માટે ખોટી ધારણા બાંધી લે પરંતુ યાત્રા જો સાચી હશે સત્ય મજબૂત હશે મેં તો હમણાં જ મેં કહ્યું છે કે આપણે ત્યાં સત્ય માટે એક શબ્દ બહુ વપરાય છે નગ્ન સત્ય બહુ લોકો વાપરે કે ભાઈ અમે નગ્ન સત્ય કહ્યું છે સારી વાત છે નગ્ન સત્ય એટલે કે જેમ છે એમ કોઈની શરમમાં આવ્યા વગર કોઈનું કંઈક પણ હું એમ કહેતો હતો કે નગ્ન સત્ય કરતાં પણ એક એના કરતાં સત્યનો ઊંચો દરજ્જો માણસનું સત્ય નગ્ન સત્ય સારી વાત છે આ કબૂલ કરું કે લોકોની એવી વાત હોય છે કે અમે નગ્ન સત્ય પણ નગ્ન સત્ય કરતાં પણ ઊંચો દરજ્જો છે યજ્ઞ સત્ય માણસનું યજ્ઞ સત્ય હોવું જોઈએ નગ્ન સત્યમાં તમે કોકને ઉઘાડા કરો છો અને યજ્ઞ સત્યમાં તમે કોકને આહુતિ આપી અને તમે સુશોભિત કરી રહ્યા છો તેથી ભારતનું સત્ય કેવળ નગ્ન સત્યમાં દેશ નથી માનતો ભારતનું સત્ય છે યજ્ઞ સત્ય યજ્ઞ સત્યનો બહુ મહિમા છે બાપ એવું યજ્ઞ સત્ય જો આપણી પાસે હશે તો ગેરસમજ ગમે તેટલી થાય શું ચિંતા ગેરસમજ કરનાર ભરતને સહાય કરે છે ભરતની યાત્રામાં સંગી બન્યા તો બીજું વિઘ્ન સમાજ દ્વારા ગેરસમજ ભરતજી ભરદ્વાજ ઋષિના આશ્રમમાં પહોંચ્યા તો ઋષિરાજ ભરદ્વાજજીને થયું જેવો મહેમાન જેવો દેવ એવી પૂજા જેવો મહેમાન એવી વ્યવસ્થા હોવી જોઈએ એટલે ભરતજી તો આટલા મહાન પુરુષ છે તો એની તપોવનમાં કેવી વ્યવસ્થા કરો આમ વિચાર કરો ત્યાં રિદ્ધિ સિદ્ધિ પ્રગટ થઈ અને ભરતજી માટે જે રામચરિત માનસમાં જે ભરદ્વાજ ઋષિએ તપના બળથી જે ઐશ્વર્ય ઊભું કર્યું સુરુચિ ભંગ થાય એટલે અમુક વસ્તુ તો સભામાં કહી ન શકાય આવા ભોગો ઉભા કર્યા સ્ત્રગ ચંદન બનિતા અધિક ભોગા ઋષિ દ્વારા કસોટી સાધનાની કે તમે બધું છોડીને નીકળ્યા છો અયોધ્યા પણ તપોવનમાં એવું ઐશ્વર્ય ખડું કર્યું કે ભરતજી એમાં ડૂબે છે કેમ પણ સંપતિ ચકઈ ભરત ચક મુનિયા દુખેલવા આશ્રમ એક પાંજરામાં ચકવા ચકવીને કોઈ એનો નિષ્ણાત પક્ષીનો નિષ્ણાત પૂરી દે એક જ પાંજરામાં બહુ નાનું પાંજરું ચકવો ને ચકવી એને અંદર બંધ કરી દે પણ રાત્રિએ ચકવો ચકવીની સામે નહીં જુએ ચકવી ચકવાની સામે નહીં જુએ એમ ભરદ્વાજનો આશ્રમ એ પાંજરું છે મહાત્મા મુનિ એ બંનેને ભેગા કરવા માંગે છે સંપત્તિ રૂપી ચકવીને અને ભરત રૂપી ચકવાને મેળવવા માંગે પણ રાત્રિના જેમ ચકવો ને ચકવી એકાબીજાની સામે ન જુએ એમ ભરત રૂપી ચકવા એ સંપત્તિ રૂપી ચકવીની સામે ન જોયું અને સંપત્તિ રૂપી ચકવી ભરત રૂપી ચકવા ઉપર પ્રભાવ ન પાડી છે ઐશ્વર્ય દ્વારા કસોટી પ્રલોભનો આવે સુખ સુવિધાઓ આવે સાધનામાં વિઘ્ન કરે ગતિમાં અવરોધક બને એ ત્રીજું વિઘ્ન
પછી સાધક આગળ જાય તો આ દેવરાજ ઇન્દ્રવાળું વિધ એ ચોથું આકાશમાંથી નીકળે. આપણે ગુજરાતીમાં કહીએ ને ભોમાંથી ભાલા નીકળે એમ આકાશમાંથી આગ વરસે. ઇન્દ્ર વિઘ્ન કરવા રહ્યો છે કે પહોંચવા ન જોઈએ. અને મારો પ્રસંગ તો આ ઇન્દ્રવાળો કહેવો છે, પણ પછી છેલ્લે પણ હું પહેલાં કહેતો કે પછી ભરતજી જ્યારે ચિત્રકૂટ પહોંચવાની બિલકુલ તૈયારી હોય ત્યારે લક્ષ્મણજીએ વિરોધ કર્યો. અને મારે ખાસ કહેવું છે, હું કહેતો કહી રહ્યો છું કે જ્યારે તમારા પરિવારની નિકટની વ્યક્તિ તમારો વિરોધ કરે ત્યારે સમજવાનું કે તમે ચિત્રકૂટની નજીક છો. હવે રામ દૂર નથી, પણ એ વખતે ચિત્તની દશાને સંભાળવી બહુ કઠિન. પ્રહલાદને એના બાપે વિરોધ કર્યો, મીરાને રાણાએ વિરોધ કર્યો, તુકારામને પત્નીએ વિરોધ કર્યો, નરસિંહ મહેતાને માંડલિકે વિરોધ કર્યો, એનો જ રાજા એના જ ગામનો ગૌ બ્રાહ્મણ પ્રતિપાલ અને આ બ્રાહ્મણે પાછો નાગર બ્રાહ્મણ નરસૈયો એનો વિરોધ કર્યો. બિલકુલ નિકટની વ્યક્તિ જ્યારે તમારા માટે વિરોધ કરે ત્યારે સમજવાનું કે હવે આપણા માટે ચિત્રકૂટ નજીક છે, હવે રામ નજીક છે. પણ એ વખતે ટકી રહેવું બહુ જ કઠિન. ટૂંકમાં બાપ, ભરતજીની યાત્રાના પાંચ વિઘ્નો છે. રામને ચિત્રકૂટ મળે એ પૂર્વેના, એમાંનું આ ચોથું વિઘ્ન છે દેવરાજ ઇન્દ્ર દ્વારા કે રામ અને ભરતની ભેટ ન થાય. આને હું ચતુષ્કોણ કહું છું. આ ચતુષ આ પ્રસંગમાં ચાર ભાવ છે. બાપ, ઇન્દ્રનો દુર્ભાવ ભરત માટેનો, એક સંત માટેનો, એના ગુરુનો એના શિષ્ય તરફનો સદભાવ. બૃહસ્પતિ એને સમજાવે છે કે એ ભાઈ આવું ન વિચાર બાપ, આ તું આટલો ઊંચે તને આ ન શોભે, તારા માટે આ બરાબર નથી. ઇન્દ્રનો દુર્ભાવ, એના ગુરુ બૃહસ્પતિનો સદભાવ, ભરતના પ્રેમનો પ્રભાવ, દેખી પ્રભાવ પ્રભાવ અને રામનો સ્વભાવ. સુનો સુરેશ રઘુનાથ સુભા, પ્રસંગમાં એક ચતુષ્કોણ સર્જાયો છે. એક ખૂણો ઇન્દ્રના દુર્ભાવનો છે, બીજો ખૂણો એના ગુરુના સદભાવનો છે, ત્રીજો ખૂણો ભરતના પ્રેમના પ્રભાવનો છે, અને ચોથો ખૂણો રઘુનાથજીના સ્વભાવનો છે. અને આ ચારેયમાંથી હું તમે બધા પસાર થતા હો. ગુરુ પૂર્ણિમા હમણાં જ ગઈ. આ એટલું સાચું નથી કે આપણામાં દુર્ભાવ હોય છે, આપણા ગુરુમાં કાયમ સદભાવ હોય છે. એ બંનેની વચ્ચે જો ભાવ અને શ્રદ્ધાનું વાતાવરણ હોય એનું કોઈ એક વિશેષ પ્રભાવ હોય છે. અને પરમાત્માના સ્વભાવ જે કરુણામય છે, અતિ મૃદુ સ્વભાવ પરમાત્મા. આ ચારેનો આ ચતુષ્કોણ છે, આ આપણા જીવનનું દર્શન છે. એટલે ઇન્દ્રવાળા પ્રસંગને આ કથામાં મુખ્ય વિષય બનાવી માનસ સુરેશ પાર્ટ ટુ ભાગ બીજો, આમ કરીને માનસ સુરેશ પ્રસંગ અહીંયા પૂરો કરીશ. તો પ્રધાન વિષય એ રાખું છું, બાકી કથાનો આખો ક્રમ સંક્ષિપ્તમાં જરૂર લઈશું. તો ખાલી આટલી માહિતી પૂરતી, પછી કાલે એનું આગળ આગળ આપણે દર્શન કરીશું એ પ્રસંગનું. આજે તો કેવલ આટલું એક પરિચય માત્ર. ભગવાનની કથાનો આરંભ થઈ રહ્યો છે. આ કથા મારે બહુ પરિચય આપવાની જરૂર નથી, તમે બધા જ જાણો છો. પરિચય બધાને છે, હવે પચાવવાનું જ બાકી છે.
આપણને બધાને શાસ્ત્રનો બહુ પરિચય થયો છે, હવે એ શાસ્ત્રને પચાવવાનું આપણે બાકી છે અને તેથી પચાવી શકીએ એટલા માટે પહેલે દિવસે આ સાત કાંડની કથા, સાત સોપાન, રામકથા, બાલકાંડ, અયોધ્યાકાંડ, અરણ્યકાંડ, કિષ્કિંધા, સુંદર, લંકા અને ઉત્તર, મારી દ્રષ્ટિ આ કેલેન્ડર છે. આ સાત વારનું ડટ્ટો છે કેલેન્ડર, સાત વાર છે રામાયણના સાત કાંડ એટલે સાત વાર. આપણે ત્યાં સોમવારથી અઠવા, આપણે ત્યાં એમ કહેવાય છે કે સોમવારે રજા રહેતી, સન્ડેની રજા તો રવિવારની રજા તો એક પાશ્ચાત કે બીજી વિચારધારા પ્રમાણે, પણ એમ કહે છે કે સોમવાર, એવું લોકો મને કોઈ કહેતું જે હોય તે વચ્ચે એવી માંગણી થતી હતી કે આપણે સોમવારે રજા રાખવી જોઈએ, એવું કંઈક આવ્યું હતું વચ્ચે, આપણે શું કામ રવિવાર રાખીએ, આપણે સોમવારે આપણે જ રાખવી જોઈએ. એટલે હવે જો એ વાત હોય, એવી કંઈ આપણી પરંપરામાં કંઈ હોય તો આપણું અઠવાડિયું મંગળવારથી શરૂ થાય, બરાબર ને? રવિવારની રજાવાળું હોય તો સોમવારથી અઠવાડિયું શરૂ થાય, પણ જો આપણી વિચારધારા સોમવારની પેલી હોય તો મંગળવારે આપણું અઠવાડિયું શરૂ થાય, મંગળવાર અઠવાડિયું પહેલો. એટલે બાલકાંડે મંગળવાર, નવમી ભૌમ વાર, મધુમાસા અવધપુરી યહ ચરિત પ્રકાશ. બાલકાંડ મંગળવાર છે અને બાલ પણ જ્યાં સુધી હોય ત્યાં સુધી મંગળ જ હોય છે. આ બધું અમંગળ શરૂ થાય છે થોડાક સમજણા થયા પછી. બાલકાંડ કોઈનો અમંગળ હોતો જ નથી, તેથી આખો બાલકાંડ આ સાત વારનું તારખિયું છે, કેલેન્ડર છે. આ એક આ કેલેન્ડરનો શું ડટ્ટો કહીએ ને આપણે, શું કહીએ, આ જે આપણે કહી, આ આ કેલેન્ડર છે મારી દ્રષ્ટિ. આનો બાલકાંડ એ મંગળવાર છે અને બાળ પણ બધાનું કેટલું મંગળ હોય છે, કેટલું શુભ હોય છે, કેટલું પ્રસન્ન હોય છે. તો બાલકાંડ એ મંગળવાર છે અને અયોધ્યા કાંડ એ બુધવાર છે. બુધ એટલે ડાપણ, બુધ એટલે વિદ્વતા, બુધ એટલે સમજદાર, બુધ એટલે પંડિત, બુધ એટલે ડાયો માણસ, અને એમાં આ દેવતા તો ઓળી વિબુધ, વિશેષ બુધ, વિશેષ લોકો બધા સમજદાર માણસો, ઊંચા રહેનારા માણસો આ દેવતાઓ. એ બુધ અને વિબુધ લોકોએ આખો અયોધ્યાકાંડમાં ભાગ લીધો છે. અબુધ લોકો તો બિચારા ડૂબી ગયા છે રામના પ્રેમ. જે અબુધ હતા, જે ભીલ કોલ કિરાતો હતા, એ તો બિચારા ધન્ય બની. આલે કે બુધ અને વિબુધ લોકો જે હતા એની આખી યોજના હતી, રામ વન રાજ્ય ન થાય, વનવાસ થાય, રામ ભરતની ભેટ ન થાય, આમ થાય, આ બધી જ યોજના બુધ લોકોની હતી. કઈ કઈ સામાન્ય બુધ નહોતી, બહુ જ વિદ્વાન મહિલા. આ હા હા, કઈ કઈ માટે મારે બોલવું છે શાસ્ત્રોમાંથી એને બહાર કાઢીને એ ભરતની માને મારે પ્રણામ કરવા છે. હે માં, હે જગદંબા, હે કઈ કઈ. ભરત મારો કવિ કહે છે, ભરતની ભલે વિશ્વારૂણી પ્રગટ્યો, ભલે વિશ્વારૂણી પ્રગટ્યા, સમુદ્રનું મંથન દેવાસુરોએ કર્યું ત્યારે વિષ નીકળ્યું, વારુણી નીકળ્યા, પણ અયોધ્યામાં જે મંથન થયું એમાં કવિ કહે, ભલે વિશ્વારૂણી પ્રગટ્યા મથ્યો ઉદધી અયોધ્યાનો, રામ વનવાસનું વિષ, મહારાજનું અવસાન, આ બે રૂપી વિશ્વારૂણી નીકળ્યા. ભલે વિશ્વારૂણી પ્રગટ્યા જેદી મથ્યો ઉદધી અયોધ્યાનો, ભલે ગમે તે થયું પણ ભરતની ભેટ ભારતને કઈ કઈ વીણ મળે ક્યાંથી, ભરત જેવા સંતની ભારતને ભેટ કઈ કઈ ન હોત તો ન મળે. બહુ જ બુદ્ધ વિદ્વાન મહિલા, શુરવીર મહિલા, સંકટ સમયે એક એક હજાર પુરુષના કાળજામાં જે નિર્ભયતા હોય એ એકલી સ્ત્રીમાં આવી જાય, અને એવી આ મહિલામાં કઈ કઈ અદભુત પાત્ર છે. કોણ સમજશે કઈ કઈ ને મારા રામ સિવાય. પ્રભુ જાણી કઈ કઈ ન જાણી, પ્રભુ જાણી ક
अब एक महान प्रज्ञावान महिला जेनी बुद्धि रितम भरा बुद्धि से अयोध्या कांड नी आखी योजना ए बुधवार से, बाल कांड मंगलवार से, अयोध्या कांड बुधवार से, अरण्य कांड तो सीधू सिद्ध थी जाए गुरुवार से, कारण के ऋषि मुनियों नो कांड से। जगद गुरु कहसे कही रही छे कि अरण्य कांडे गुरुवार से तमने खबर हसे जेम तमे शनिवारे ने मंगलवारे के जे रीते तम करता हसो हम तो कोई पण वारे करे पर सुंदरकांड लोको शनिवारे करे मंगलवारे करे एवी रीते यूपी मां अरण्य कांड नो पाठ लोको गुरुवारे करे कारण के गुरुवार छे जेमा गुरुजनो नो आखो इतिहास आखो दर्शन छे કેટલું મોટું માર્ગદર્શન છે અરણ્યકાંડ તેથી ગુરુવાર છે કિષ્કંધા કાંડ શુક્રવાર છે અતુલિત બલધામમ હેમ શૈલાબદેહમ હનુમાનજીનું ચરિત્ર એમાં આવ્યું છે હનુમાનજીનો પ્રવેશ વિક્રમ જેનામાં છે શુક્રપણું હનુમાનજી મહારાજ જેમાં પ્રવેશ કરે છે એ શુક્રવાર શુક્રપણ વિક્રમ પરાક્રમ રામ કાર્ય માટે તત્પરતા નિર્ભયતા એ અર્થમાં શુક્ર તેથી એ ચોથો વાર કિષ્કંધા કાંડ આ નવ તારીખ થયું નવ કેલેન્ડર તમને આપું છું મેં હમણાં જ બનાવ્યું છે શુક્રવાર એટલે કિષ્કંધા કાંડ અને શનિવાર એટલે સુંદરકાંડ એના માટે તો કઈ કહેવાનું છે શાંતમ શાશ્વત મપ્રમેયમનઘમ નિર્વાણ બ્રહ્મ શંભુફણીન્દ્ર સેવ્યમનિષાંસમ વંદેહં કરુણાકરં રઘુવરં સુંદરકાંડ શનિવાર હનુમાનજી નો વિશેષ પ્રભાવ એમાં છે તમે સુંદરકાંડની એક એક પંક્તિ ગાઓ ને તો તમે તમે ખાલી ગાન નથી કરતા તમે હનુમાનજીનો શણગાર કરો છો એક એક પંક્તિને નકશિક શણગાર છે સુંદરકાંડ મારા હનુમાનનો એનું સ્વરૂપ બદલાય સુંદરકાંડમાં એ તો જેવો માણસ અંદર ઉતરે સુંદરે કિમ ન સુંદરમ શાસ્ત્રકારો પ્રશ્ન કર્યો છે કે સુંદરકાંડમાં શું સુંદર નથી
कई वस्तु सुंदर नहीं सुंदर कांड शनिवार से लंका कांड रविवार मुक्ति नो कांड प्रजा नो कांड बस मुक्ति हवे क्या बंधन नहीं हवे ऑफिसे जावानू नहीं हवे कोई बंध जीवन मुक्ति नो रावण जीवो मुक्त थई गयो इंद्र जीवानी मुक्ति रविवार एटले मुक्ति नो निर्वाण नो कांड आखो राक्षस समाज मुक्त थयो हवे कोई बंधन नहीं हवे कोई ड्यूटी नहीं रावण जे फरजो हती अब उसको मुक्ति मिल गई रजा नो कांड बस हवे विश्राम दरेके दरेक राक्षसो मुक्त थई गया काल में भय न रहे परम गति ने प्राण तुम ही दियो निज धाम राम नमामि ब्रह्म निरामय इतले रविवार लंका कांड ये रविवार लंका कांड बहु सरस छे लंका कांड में बधुं मारामारी बहु थई छे पण कांड बहु अद्भुत अद्भुत छे ये रविवार छे रविवारे लंका कांड नो पाठ करो बे दोहा त्रण दोहा आओ आ साधना पद्धति छे लंका कांड रविवार छे अने उत्तर कांडे सोमवार छे नमामि सोम एटले चंद्र चंद्र एटले प्रकाश शीतल प्रकाश सूरज नो दाहक प्रकाश नहीं ठंडो प्रकाश चंद्र एटले सोम एटले दिवस नो थाक उतारी नाखे मानस नो विश्राम आपे उत्तरकांड शीतल कांड सोम नो कांड पायो परम विश्राम जन्म जन्म नो थाक उतारनारो कांड एटले मारी व्यास दादी ने सोमवार कहेवामां कोई आपत्ति नहीं तो उत्तरकांड सोमवार छे बालकांड मंगलवार अयोध्या कांड बुधवार अरण्य कांड गुरुवार किष्किंधा शुक्र सुंदर शनि लंका कांड रवि उत्तर कांड सोमवार एम मळी अठवाडियुं आ सात वार थाय सोम पछी तो मंगल एम ज करवू पड़शे ने रवि पछी तो सोम छे आमां नहीं फिट थाय पछी आखो आ एक नवो केलेंडर छे बाप मारा ने तमारा जीवन ने एक नवो एतबार अपनारा वारो छे एतबार एटले विश्वास भरोसो आ एक नवो भरोसो निर्माण करे एवुं आ शास्त्र आज थी भगवत कृपा थी आपणे अहींया एने पधरायुं एनुं दर्शन करीशुं उपदेश उपदेश काय मारे करवानो नथी साथे बेसीने गान करीशुं जे कई समझायुं समझवानी कोशिश जे कई देखायुं ए तमारी पासे मूकीश तमने बराबर लागे तो राखवानुं न लागे तो आपणे काई लेती देती छे नहीं काई लेवा देवानुं छे नहीं પણ તમારી પાસે આ શાસ્ત્ર બહુ ભાવથી ખોલતો તો હું છું મને કથા કહેવાનો બહુ આનંદ આવે ખબર છે મને આમ 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 રસના ઘોટડા આવે બાપ મરી જતા ન હોત તો મેં વયા ગયા હોત ક્યારના પણ આને બચાવી દીધા છે આવું મારી આ કથા છે અને ખૂબ પ્રેમથી સાંભળજો અમારી નાડીઓના દીવા કરી કરીને એ અજવાળે અમે આ વાંચી છે પોથી કોઈ ફાનસ ના અજવાળે કે મીણબત્તી ના અજવાળે નથી નાડ્યું ના દીવા કરી કરી અને બે ચોપાઈ ની વચ્ચે ખાલી જગ્યામાં મારો તુલસી શું કહે એને ઉકેલવાનો ગુરુ કૃપાથી પ્રયાસ કર્યો એમાં વચ્ચે બે ની લીટી ની વચ્ચે શું કહેવાનું અને મર્મ તો બે લીટી ની વચ્ચે જ હોય ને બાપા અક્ષરોમાં થોડો મર્મ હોય છે શબ્દો તો માધ્યમ છે કેમ કેમ રજૂઆત કેમ કરવી
આપણી વાતને ત્યાં પહોંચાડવા માટે ત્યાંથી શબ્દ તો માધ્યમ બને છે, બાકી જગ્યા તો ખાલી જગ્યા જ મહત્વની છે. એટલે બે જગ્યાની વચ્ચે જે મહિમા હોય છે એને જે ઉકેલવાનો વિનમ્ર પ્રયાસ છે. આપણે બધા સાથે મળીને ઉપદેશ આપણે શું કરી, ઉપદેશ કરે શંકરાચાર્ય મહારાજ, ઉપદેશ રામાનુજાચાર્ય કરી શકે, ઉપદેશ ગુરુ નાનક દેવ ફરમાવી શકે, આપણો કબીર કહી શકે. સાધુ એસા ચાહીએ દુખે ના દુખાવે, ફૂલ પાથ તોડે નહીં અને રહે બગીચામાં. કબીર કહે સાધુ કેવો હોવો જોઈએ, ઉપદેશ આવા માણસો કઈ કેવો હોય, કોઈને દુભાવે નહીં, પૂરા પૂરા પ્રયાસ કરે કે કોઈનું અહિત ન થાય, અને પાછો બગીચામાં જ રહે, છતાં એકે પાંદડું ન તોડે, એકે ફૂલ ન તોડે, ફૂલ પાંદડું તોડે નહીં, આખી જિંદગી બગીચામાં જ રહે, પણ એ બગીચામાંથી કોઈ વસ્તુનું વિઘ્ન ન થાય. આવા મહાપુરુષો ઉપદેશ કરી શકે, તુકારામ કરી શકે, જ્ઞાનેશ્વર કરી શકે, નાનક દેવ કરી શકે, આ બધા આચાર્યો મહાપુરુષો, નિંબાર વલ્ભાચાર્ય ભગવાન. આપણે ઉપદેશ માટે ભેગા નથી થયા, ઉપદેશમાં તો બહુ બોજ લાગે, બાપ એ કોણ હાથે કરીને મજૂરી કરે, આ તો તમારી સાથે બેસીને ગાઈશું, તમને રામાયણમાં રુચિ છે, તમને ગમે છે, એટલે વધારે આનંદ આવે છે. તો માનસને આ રીતે તમારી સામે 9 દિવસ રાખીને એનું દર્શન આપણે કરીશું. કથાનો પ્રારંભ માં કંઈક માનસ વિશેનું દર્શન કેવું કહેવાનું હોય છે, જે કંઈ દેખાયું હોય તે એ રીતે મેં તમારી પાસે રજૂ કર્યું. હવે હનુમાનજી અને ગણેશજીને પ્રાર્થના કરી લઈએ કે બાપ હવે તું સંભાળી લે. અત્યાર સુધી આ પ્રાઇવેટ કથા હતી, હવે પબ્લિક કથા થઈ ગઈ, હવે બધાની માટે કથા થઈ ગઈ, હવે ખુલ્લું મેદાન, યજમાન પરિવાર નિમિત્ત બન્યા. પણ આ કથા તો હું કહું ને, આપણે ત્યાં લોકશાહીનું જે સૂત્ર હતું ને, ગવર્મેન્ટ ઓફ ધી પીપલ બાય ધી પીપલ ફોર ધી પીપલ, કથા ફોર ધી પીપલ બાય ધ પીપલ ઓફ ધી પીપલ, તમામ લોકોની કથા. અને કેવું સુંદર છૂટું મૂકવું જ પડે ને, હું તો બંધનમાં ક્યાંય પકડાવું નહીં બાપુ, એટલે કથા આખી સર્વ સર્વની કથા બને છે. તેથી સૌ વ્યાસગાદી તરફથી નિમંત્રિત છો, સન્માન સાથે આપ સૌ ભગવત કથામાં આવો, આપણે બધા સાથે બેસી દુર્ભાવ સદભાવ પ્રભાવ અને સ્વભાવ આ જે ચતુષ્કોણ છે એમાં જરા કાંટો મારી લઈએ. આપણા ખૂણામાં ક્યાં દુર્ભાવ પડ્યો છે, આપણા ખૂણામાં ક્યાં એ શુભ વસ્તુ સદભાવથી પડી છે, આપણા ખૂણામાં ક્યાં એ પ્રેમ, ક્યાં પ્રેમ તો બધામાં છે જ ને, ઈશ્વર પ્રેમ વગર કોઈને મોકલતો જ નથી, એને મોકલવાનો અધિકાર નથી. એ પ્રેમ વગર આપણને અહીંયા મોકલે તો આપણે એને કોર્ટમાં ઊભો રાખી શકીએ, શું કામ મોકલે પ્રેમ વગર. પણ આપણો પ્રેમ ન જાણે કઈ કારણોથી દબાઈ ગયો છે, અને આપણો જે સ્વભાવ, જે આપણો સાચો સ્વધર્મ છે, આ ચારની આપણે હું તમે સાથે બેસીને દર્શન કરીશું. આ એક વ્યવસ્થા છે કે મારે બોલવાનું, હું તમને બધાને જોઈ શકું એટલે હું ઉપર બેઠો છું, તમારે સાંભળવાનું એટલે તમે નીચે બેઠા છો, આ એક વ્યવસ્થા માત્ર છે, બીજો કોઈ ભેદ સમજશો નહીં. આ બધી જ જગ્યાએ હું આ વાત કરતો હોઉં છું, જે મારી સ્વભાવગત વાત છે તે આપણે 9 દિવસ બેસીને આવો, હું તમ બધા સાથે મળીને, યજમાન પરિવાર અને આપણે બધા જ સાથે મળીને આ કથાનું આખું આયોજન ગણેશ અને હનુમાનજીને સોંપી દઈએ. તો બાપ તું સંભાળ. ગાયે ગણપતિ જગવંદન, સકલ અમંગલ
તુલસીદાસજીએ વિનય પત્રિકામાં ગણેશ અને હનુમાનજીને આ રીતે યાદ કર્યા છે. આપણે ત્યાં એક નિયમ છે કે કોઈ પણ સત્કર્મ થાય એટલે આચાર્ય, કર્મકાંડ કરાવનાર પુરોહિત, ઉપરોહિત એ ગણેશજીની પહેલી પૂજા કરાવે, એ આપણો ત્યાં એક નિયમ છે અને એ નિયમ સચવાવો જોઈએ. પરંતુ રામકથાનો એક વિશેષ નિયમ છે કે રામકથાનું મંડાણ થાય એટલે ગણેશની પહેલી પૂજા ન થાય, પહેલી હનુમાનજીની પૂજા, ગણપતિના પહેલાં આઈએ હનુમંત બિરાજ્ય કરવું પડે. એક અપવાદ વિશ્વભરમાં, એક રામકથા જેમાં ગણેશની પહેલી પૂજા, પહેલી સ્થાપના નહીં, પહેલા હનુમાન પછી તુલસીદાસજીએ તુરંત મંગલાચરણમાં વર્ણાનામ અર્થસંઘાનામ રસાનામ છંદસામપી મંગલાનામ ચ કર્તારો વંદે વાણી વિનાયકો ગણેશની સ્તુતિ કરી. પણ કથાના નિયમ પ્રમાણે તો આઈએ હનુમંત બિરાજ્ય કરવું પડે, એટલે પહેલા હનુમાનજીની સ્થાપના, એકમાત્ર અપવાદ વિશ્વનો. અને એમાં ગણપતિને જરાય ખોટું નથી લાગતું કે પહેલા હનુમાનજીને કેમ બેસાડે, કારણ કે ગણપતિને ખબર છે કે હનુમાન અને હું બંને એક છીએ. કારણ કે ગણપતિ કોણ છે? શંકર સુવન ભવાની નંદન, એ શંકર સુવન છે. તો અમારો હનુમાન કોણ છે? શંકર સુવન કેસરી નંદન તેજ પ્રતાપ મહાજગવંદન. હનુમાનજી તેજ પ્રતાપ અને મહાજગવંદન, ગણેશજી જગવંદન, ગાયે ગણપતિ જગ, બંને જગવંદન, બંને શંકર સુવન, બંને વનચર. હનુમાનજી તો વાનર છે એટલે વંચર જ કહેવાય, વનમાં રહે. અને ગણપતિનું માથું હાથીનું એટલે હાથી વંચર છે, બંને વંચર છે, વનમાં જ રહેનારા છે, વંચર છે, બંને બ્રહ્મચારી. હનુમાનજી તો છે જ, ગણપતિ બ્રહ્મચારી છે. ગણપતિને તો લોકો લગભગ સમજ્યા જ નથી, બેસાડી દીધા જ બસ, બહુ એનું બહુ સમજાણું જ નથી. ગણેશ બ્રહ્મચારી છે. હવે તમે કદાચ કહેજો કે ભાઈ લોકોક્તિ તો એવી છે કે રિદ્ધિ સિદ્ધિ એની પત્નીઓ છે, લાભ ને લક્ષ્ય ના કંઈક દીકરા છે, ખબર નહીં આવું બધું આખો પરિવાર છે. રિદ્ધિ સિદ્ધિ કોને ઘરે આવે? ભોગીને ઘરે કોઈ દિવસ ના આવે, બ્રહ્મચારીને ઘરે જ આવે. ભોગીને ઘરે રિદ્ધિ સિદ્ધિ આવે એનો દુરુપયોગ કરે ભોગી, બ્રહ્મચારીને ઘરે જ. એટલે હનુમાનજી પણ બ્રહ્મચારી, ગણેશ હનુમાનજી પાસે પણ રિદ્ધિ સિદ્ધિ પ્રમાણ. અષ્ટ સિદ્ધિ નવ બંને બ્રહ્મચારી, બંને શંકર સુવન, બ્રહ્મે બંને વંતર, બંને લાડુ પ્રિય, મોદક પ્રિય મુદક મંદલ, બંને લાડવા ધરીએ છીએ. હનુમાનજીને આપણે લાડુ ધરીએ, ચૂરમાના લાડુ, અને ગણેશજીને લાડુ, બંનેને ખોરાક એક, બંનેને લાડુ પ્રિય, બંનેને સિંદૂર ચડે. હનુમાનજીને સિંદૂર ચડે, ગણપતિને સિંદૂર ચડે. હનુમાનજીનું ગણેશજીનું મસ્તક હાથીનું, તો હનુમાનજીમાં અનેક હાથીઓની તાકાત, અતુલિત બલધામ, અનેક હાથીઓની તાકાત હનુમાનજી. ગણેશની સૂક્ષ્મ દ્રષ્ટિ, હનુમાનજીનો સૂક્ષ્મ વિચાર દર્શન, બંને એક જ છે, આમાં ક્યાંય ફરક નથી. એ પેલું નહીં શિલ્પ માટીની મૂર્તિઓ બનાવતો હતો તો કોઈ ગણેશની મૂર્તિનો ઓર્ડર કરેલા અને બનાવી નાખ્યો હનુમાનજી, પેલું લેવા ગયું હતું, ભાઈ અમારે તો પ્રતિષ્ઠા કરવાની, ત્યાં હનુમાનજી કેમ કરી નાખ્યો, અમારે ગણેશનો ઓર્ડર આપ્યો હતો, તો 5 મિનિટ ઉભા રહ્યો, પાછળ જે પૂંછ વાંકું હતું એ આગળ શૂટ કરી નાખ્યું, થઈ ગયો ગણપતિ. એમ એમાં ક્યાં ફેર પડે, પૂછ અહીંયા લગાડ્યું ગણેશ થઈ ગયો, અહીંથી આમ પૂછ આમ લગાડો હનુમાનજી, બંને એક જ છે, બંને કૂદકો મારનારા દેવ. હનુમાનજી કૂદકો મારે અને તમને એમ થાય કે લખ, ગણેશજી તો એકદમ એકદમ સ્થૂળ શરીર, એને કૂદકો કેવો માર્યો, ખાલી રામ શબ્દ લખી નાખી પૃથ્વીની પરિક્રમા કરી ગયો અમારે. બંને રામ ભક્ત, હનુમાનજી તો રામ ભક્ત, સવાલ જ નથી જગ જાય, પણ ગણેશજીઓ કોણ રામ ભક્ત?
પ્રથમ પૂજ્યત નામ પ્રભાવ. રામ નામનો મહિમા ગણેશ જેટલો કોણ જાણી શકે? બંને પ્રથમ પૂજ્ય, હનુમાનજી ગણેશજી, અને તેથી દરેક મંદિરોમાં સમાંતર અંતરે બંનેને બેસાડવા પડે. જરાય આગા પાછા નથી કરાતા. અહીંયા હનુમાન તો અહીંયા ગણેશ, સમાન અંતરે, સમાન મૂર્તિ, સમાન મંદિરમાં એને બેસાડવા પડે. આ બંને રામ દુવારે તુમ રખવા, હનુમાન જ રામ દુવારે રક્ષક નહીં, ગણેશ પણ રામ દુવારા રક્ષક છે. બંને શુભ કરનારા, બંનેનું કાર્ય મંગલ કરવાનું. મંગલ મૂર્તિ મારુત મોદક પ્રિય મુદ મંગલ દાતા. તો બંનેનું તત્વ તત્વ બંને એક છે. એટલે રામાયણમાં જ્યારે ગણેશની પહેલી પ્રતિષ્ઠા કરીએ, ત્યારે હનુમાનજીની પહેલી પ્રતિષ્ઠા કરીએ, ત્યારે ગણેશજીને ખોટું લાગતું નથી. કારણ કે એને ખબર છે કે અમે તત્વતઃ બંને એક જ છીએ. તો ગણેશ અને હનુમાનજીના ચરણમાં વંદન કરી કથા એને સોંપી દઈએ. ગુરુવંદના આગળની જે કથાનો પ્રસંગ છે પછી ક્રમશઃ હું લઈશ, પરંતુ આ કથાની સાથે એક બીજો યોગ જે જોડાયો એ પણ હું પહેલે દિવસે સ્પષ્ટ કરી દઉં. મારી પાસે યજમાન પરિવારે કથા માંગી કે બાપુ અમારે કેવલ ભક્તિભાવથી બસ ભજન અને ભોજન, અને એક પૈસાથી લઈને જે ખર્ચ થાય અમારે એકલાએ કરવા. મેં કીધું બહુ સારો વિચાર બાપ, બહુ સારો. દરમિયાન મુનિ આશ્રમ ગોરજ ત્યાં કેન્સર હોસ્પિટલ બનાવવાનો સંકલ્પ, મને એમ થયું કે ગ્રામ્ય વિસ્તારમાં રહેનારા ગરીબ માણસો કેન્સર જેવી અસાધ્ય બીમારી, એના ઇલાજ માટે ક્યાં મુંબઈ ક્યાં બીજે બધા જઈ શકે, અને એક ગામડામાં એવી હોસ્પિટલ થાય અને ત્યાં નાનામાં નાનો માણસ આવા મહારોગનો ઉપચાર પ્રાપ્ત કરી શકે. એટલા માટે એક પ્રકલ્પ યોજાયો. આશ્રમમાં મેં કથા પણ કરી, મંગલ પ્રવૃત્તિ નાનામાં નાના માણસ માટે એનું શુભ થાય એવી બધી પ્રવૃત્તિઓ. એમાં આજે કેન્સર આટલો મોટો પ્રોજેક્ટ કેન્સર હોસ્પિટલનો. એટલે મને એમ થયું કે હું આ પરિવારને કથા આપું છું અને એને કહું કે હું તમને કથા આપું, ખર્ચો તો તમારે કરવાનો છે, પણ કથા નિમિત્તે જે કંઈ આવક થાય એ બધું તમારે કેન્સર હોસ્પિટલને આપી દેવું. અને એનો યશ ન જાણે કેટલા કાળ તક આ પરિવારને પ્રાપ્ત થશે. અને એ એમણે સહર્ષ સ્વીકારી. મેં એમને બોલાવ્યા ઇન્ડિયા કે મને મળી જાઓ, કારણ કે હવે હું બધાને રૂબરૂ બોલાવીને બહુ ચોખવટ કરું, કારણ કે એવી ગેરસમજો પછી થાય છે, એટલે બહુ ચોખવટ કરતો હોઉં છું. એટલે મેં બોલાવ્યા એ કબૂલ થયા કે હા બાપુ. એની પાસે યોગ એવો નીકળ્યો કે એ મને કહે કે હું એ કેન્સરનું જ કામ કરું, એ કંઈક કેન્સર સોસાયટી માટે કેવું કંઈક કામ કરું. તો મેં કીધું બહુ સરસ, તમે થોડીક પહેલ કરજો આમાં, કે હું શુભ શરૂઆત કરા, એવું પણ મને એમણે કહ્યું. તો આખું આમાં કોઈ ગેરસમજ ન રહે એટલે હું સ્પષ્ટ કરું છું. યજમાન પરિવાર કોઈની પાસે પૈસા માંગવા માટે આ કથા એને નથી કરી. એનો તો સંકલ્પ છે કે એની પાસે પ્રભુએ જે આપ્યું એમાંથી સમગ્ર યજ્ઞ કર્મ એને કરવું છે. પણ એ મારી વાત સાથે સહમત થયા છે કે બાપુ આવું પરોપકારનું કાર્ય થતું હોય, આ યજ્ઞ નિમિત્તે જે કંઈ આવે એ જો પ્રસાદ, તમે કલ્પના તો કરો કે આજે આવા રોગો માટે ગરીબોની શું દશા છે. અમે ગામડામાં ફરીએ છીએ, અમે જાણીએ શું સ્થિતિ હોય છે લોકો. એને એક આટલા કેટલા કરોડનો પ્રોજેક્ટ લઈને બેઠા છે. હા, અમારા આરોગ્ય પ્રધાન આજ હાજર છે ગુજરાત. હા,
એમનો તો સહયોગ હોય સ્વાભાવિક છે, પણ 15 કરોડ નો 25-25 કરોડ નો કઈ ખર્ચ છે એવું છે. એટલે એમાં આજ મારી પાસે એક કવર મને આપી ગયા છે કોઈ, એમાં લખ્યું છે મુનિ સેવા આશ્રમમાં કેન્સર હોસ્પિટલ બનાવવાનું મહાન કાર્ય શરૂ થઈ રહ્યું છે, એ નિમિત્તે અમારો પરિવાર, એટલે એ પરિવાર છે કોઈ મહેતા પરિવાર, એણે 1 કરોડ રૂપિયાની ઘોષણા કરી. બહુ સારું સુકન છે આ. ધન્યવાદ ભગવાન, આપને પ્રસન્ન રાખે. એટલે ટૂંકમાં આખું આયોજન, સમગ્ર ખર્ચ આ ડોલર પરિવાર, એને મને ના પાડી છે, એકદમ પોપટ બોલતા. એટલે હું પોપટ તો નહીં જ બોલું, બરાબર, મારી સાથે રમૂજ કરતા હતા, બાબુ તમે બોલશો ને તો વળી પાછું પોપટ શરૂ થઈ જાય, એટલે તમે તો બોલતા જ નહીં. હું તો ન બોલું, હું ડોલર ભાઈ જ કહું, હું નહીં બોલું. પણ હવે એણે શું કર્યું, રમૂજ એવી કરી કે એણે પત્રિકામાં પોપટ છાપ્યો, એવો આનંદ એને, એને બહુ હળવાશથી આખું આખું આયોજન લીધું છે, એને બહુ પ્રસન્નતા હતી આખા પરિવાર. ટૂંકમાં આટલું મોટું એક લંડનમાં કથા કરવી એટલે કેટલું અઘરું કામ છે બાપ, એ તો આ બધાનો સહકાર, બધા જ નાના મોટા ભેગા થઈ અને આ સત્કર્મ કરે ત્યારે આખું, અને એમાં એમનું આટલું પેલું, પણ એનું આખું જે એનું, આપણે ત્યાં એમ કહેવાય છે કે સેવા એ પૂર્વ મીમાંસા છે અને ભગવદ્ ભક્તિ એ ઉત્તર મીમાંસા છે. ભક્તિ કરનારે સેવા કરવી, સેવા કરનારે ભજન કરવું. સેવા માણસ કરે ને ભજન ન કરે, હું તો મુનિ આશ્રમમાં બોલ્યો હતો કે સેવાના પ્રકલ્પો થાય અને જો ભજન ઘટશે તો કાં તો સેવા અહંકારનું રૂપ પકડશે, કાં તો ઓડકાર નહીં આવે, અંદરથી આશરો આવે, ભજન અને સેવા. અને તેથી આ એક તો કેટલું મોટું ભજન અને ભોજનનો યજ્ઞ 9 દિવસ સુધી લંડનને આંગણે, અને એમાં જે કંઈ આવશે એ પરિ, કોઈ ગેરસમજ ન કરજો કે આ પરિવાર માંગે છે, હું એ માંગવાનો વિરોધી માણસ છું, આખી દુનિયા જાણે છે, પરંતુ મારા મનમાં વાત બેઠી હોય ત્યારે હું કહેતો હું છું. અને તેથી આ કેન્સર હોસ્પિટલ માટે આની બધી જ પ્રસાદી જે કંઈ વધશે, વધવાનું છે ને, ખર્ચમાં તો કંઈ જવાનું, ખર્ચ તો એને કરવાનો, એટલે જે કંઈ આવશે તે બધું જ એમાં, એટલે એક બહુ જ મોટો સેવા પ્રકલ્પ આની સાથે જોડાય છે. અર્થકથાનો પ્રધાન વિષય નથી, પરંતુ તમને અર્થ સાર્થક કરવાનો કથા મોકો આપે છે, અર્થને સાર્થક કરવાનો અવસર આપે છે કથા. એટલે આ કથાનો જે પ્રસાદી રૂપે જે એક અદ્ભુત કાર્ય થવાનું છે તે ગોરજ મુનિ આશ્રમમાં કેન્સરની એક બહુ અદ્યતન હોસ્પિટલ બનવાની છે, એટલે કે બહુ સારો નિર્ણય. અને યજમાન પરિવારને ન જાણે કેટલા કાળ સુધી આ ક્રેડિટ જશે કે તમારા સત્કર્મની સાથે આવું એક રૂડું કાર્ય થયું. એટલે એ માટે મારી પ્રસન્નતા વ્યક્ત કરું છું, બીજું કંઈ નહીં, કે આ આ આ જોડમાં મૂળ વચ્ચે હું છું. એટલે કોઈને એમ ન થાય કે યજમાને તો કથા કરીને વળી પાછા કેમ પૈસા માંગવા માંડે, એટલે આ પ્રસ્તાવ લાવનાર હું છું કે ભાઈ તમે કથા કરો છો તો આ વસ્તુને જોડી દો ને, તો બહુ સરસ થઈ જાય. એમણે વાત બહુ પ્રેમથી સ્વીકારી, અને જે રીતે મને રિપોર્ટ મળે જે રીતે લંડન અને બધે સમાજમાં બધે સારો પ્રતિભાવ આનો પડી રહ્યો છે, એટલે એ રીતે પણ આ કથાનું એક વિશેષ મહત્વ છે. આમ ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં વરસાદ ઓછો છે, પણ તમે વરસવામાં ઓલું નહીં રાખશો કે આ વરસાદ ભલે ઓછો હોય પણ તમને હરી જેમ પ્રેરણા કરે એમ વરસતા રહેજો, જેથી કરીને એક સેવાનો પ્રકલ્પ પણ સારો થાય. એટલા ભગવાન કરે, હું તો કહું કે ક્યાંય હોસ્પિટલો રહે જ નહીં, પણ હવે દુનિયામાં બીમારી છે ત્યાં સુધી આ છૂટકો ને આપણે કરવા માટે. એટલે એક બહુ રૂડું એક કાર્ય આની સાથે જોડાયું છે, અને યજમાન પરિવારે સહર્ષ આ વાત સ્વીકારી છે, એટલે ફરી એક વખત યજમાન પરિવાર માટે હું મારી પ્રસન્નતા વ્યક્ત કરું છું. તો
સેવા અને સ્મરણ બંનેને સાથે લઈને આ કથા આજથી આરંભાય છે. પ્રસંગને માધ્યમ બનાવીને આગળની કથા કાલથી પછી આગળ લઈ જઈશ. આજે અહીંયા જ કથાને વિરામ આપું. એના પહેલા 2 મિનિટ ભગવાન નામનો આશ્રય અને પછી આજની કથાને વિરામ આપીશ. હરે રામ 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 Hare Rama 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 Rama
પૈસા ભેગા કરવા માટેનું સાધન નથી, પરંતુ આ એક સ્વાંત સુખાય સત્સંગ યોજાયો છે, એની સાથે મને યોગ્ય લાગ્યું કે આ કાર્ય કરવા જેવું છે, એટલે આ પ્રકલ્પને મેં કથા સાથે જોડ્યો છે. ગમે તે રીતે ભગવત કાર્ય છે, આશીર્વાદ ઉપરથી ઉતરે ત્યારે ગમે તે રીતે પૂરા થઈ જતા હોય છે, પરંતુ આ લંડનની કથાને એનો યશ જશે એટલા માટે આ કેન્સર હોસ્પિટલનો પ્રકલ્પ આની સાથે જોડ્યો છે. અને અપીલના રૂપમાં તો સ્પષ્ટ નહીં, પણ મેં તમારી સાથે તમારી સામે વરસવાની વાત કરી છે કે તમે તમારી રીતે વરસજો, એ એક પ્રકારની અપીલ જ થઈ ગઈ, અને હું કોરી અપીલ કરતો નથી. એટલા માટે લંડન સ્થિત અમારું સીતારામ સેવા ટ્રસ્ટ છે એના તરફથી 1001 પાઉન્ડ કેન્સર હોસ્પિટલને પહેલા. હવે તમારે જે રીતે વરસવું હોય 9 દિવસ વરસજો, અને તમે તમારી રીતે, જેથી કરીને હું આમાંથી નિર્ભાર થઈ જાઉં. અથવા તો તમે બધા મારા છો એટલે મારો તો કોઈ ફિકર નહીં, મારા થેલામાં તો રૂપિયો ન હોય, પણ મારે જેટલું જાહેર કરવું એટલું કરી શકું, કોઈનો કાઠલો પકડીને કહું કે આપી દે એટલે આપી દે, એવો મને ભરોસો છે. હમણાં હું આફ્રિકામાં બોલતો હતો, હમણાં 4-5 દિવસ પહેલા જ ત્યાંથી આવ્યો. મેં કીધું કે ભાઈ તમે અહીંયા આટલું બધું કામ કરો, બહુ સારું કામ, બધી રીતે જે કંઈ કરતા હો, સાંસ્કૃતિક કામ, દેવસ્થાનો, મંદિરો, સત્કર્મો, આ તે બધું બહુ સરસ સૌસોની, પણ મેં કીધું અહીંના જે માણસો છે એના માટે કંઈક કરો, એને એક એક ઝૂંપડું બાંધી આપો, એને પાણીની વ્યવસ્થા કરી આપો. અને મારી વાત એને ગમી એટલે ત્યાંય મેં કીધું કે ભાઈ પહેલાં વ્યાસગાદી તરફથી ઘોષણા કરું, ક્યાંકથી ઉછીના પાછીના કરીને હું તમને આપી દઈશ, પણ તમે એના માટે કરો. એટલે ત્યાં પણ સારું, કોઈને વર્ષ દિવસનું રાશન ઝૂંપડામાં જઈને પહોંચાડી દો, કોઈને 1 મહિનાનું રાશન પહોંચાડી દો, આ બધું કરવા જેવું છે. ઈશ્વર જુઓ ભાઈ, રામાયણમાં લખ્યું છે કે લક્ષ્મણ દેખ હું મોર ગન નાચત વારિદ પેખી ગૃહી બીર તીરત હર કજી મેં વિષ્ણુ ભગત કર. તુલસીદાસજીએ ગ્રહસ્થને મોરલા સાથે સરખાયું, મોરલો. લક્ષ્મણ દેખ હું મોર ગન નાચત વારિદ પેખી, આ વાદળાઓની ઘટાઓ જોઈને અષાઢ ગગુંબીએ લોંબીએ અંબર, એ જે વાદળાઓની ઘટાઓ જોઈને આ મોરલાઓ નાચી રહ્યા છે. કઈ રીતે? કે જેમ કોઈ વિષ્ણુ ભક્ત પોતાને ઘરે આવે અને વૈરાગી ગૃહસ્થ જેમ રાજી થાય, વૈરાગી ગૃહસ્થ જેમ ખુશ થઈ જાય, મોરલો જેમ ખુશ થાય. હવે ગૃહસ્થને મોરની સાથે સાંકળ્યો તુલસી, શું કામ? તમે મોરને જોયો હોય છે દેશમાં, અહીંયા બધા આપણું તો રાષ્ટ્રીય પક્ષી છે. મોર કળા પૂરે પીછાની, અદભુત લાગે નાચતો એમ. ગૃહસ્થને ભગવાન દયા કરે ના, અને એની ચારે બાજુથી કળા પૂરાય ને, ત્યારે કળા પૂરતો પૂરતો મોરલો પછી એમાંથી 2-5 પીછા ખેરી નાખે, એમ ભગવાને આપ્યું હોય ને તે કળા પૂરનારા મોરલાઓએ થોડા પીછાઓ ખેરી નાખવા. ઈ જે પીછા કળા વખતે તમે ખેરશો, એ પીછા કૃષ્ણના માથા ઉપર ચડી જશે, અથવા તો મંદિરની શુદ્ધિનું વાતાવરણ ઊભું કરશે, એ મોર પીછ ત્યાં એનો ઉપયોગમાં આવશે. એટલે ગૃહી બીરતી રત હરખજીને વિષ્ણુ ભગત કહો દેખી. મોર કેટલો કલાત્મક, કેટલો રસિક જ્યારે એ નાચતો હોય ત્યારે, પણ એનો વૈરાગ પાછા પીછા ખેરી નાખે. એમ ઈશ્વરે આપ્યું હોય એને થોડા પીછા ખેરવતા. એટલે પહેલાં અપીલ જેવું થોડુંક થયું, એટલે આમ અપીલ અપીલ મને બહુ ફાવે નહીં, પણ હવે જ્યારે આ પ્રકલ્પની સાથે મને એક પ્રકારનો પહેલું થયું કે આ થવું જોઈએ, ગામડામાં લોકોની આ રીતે સેવા થાય બહુ જ મોટું કાર્ય. અને શું કામ લંડનને આ યશ ન જાય, એટલા માટે આ એક બહુ મોટું સેવાનું કાર્ય. એટલા માટે આપ સૌ આપની રીતે વિચારજો. Hare Rama Rama Sita Rama Rama Hare Rama Rama Rama
દીન વિપત્તિ બેન બે સગી બહેનો છે, બે સગી બહેનો છે, સંપત્તિ વિપત્તિ ખાનખાના રહીમના જીવનમાં પ્રસંગ છે. દરબારની રેલીએ ખાનખાના રહીમને ત્યાં સવારે એક બ્રાહ્મણ આવ્યો, ચોકીદારો અટકાવી દીધો, ક્યાં જાવ? રહીમ સાહેબને મળો. રહીમ સાહેબ તમારે શું થાય? તમારો સાધુ ભાઈ છે. રહીમ તમારો સાધુભાઈ? મારો સાધુભાઈ. સાધુભાઈ કીધા એટલે પછી ચોકીદારોને જવું પડ્યું. જિજ્ઞાસુ સેવા મંડળ તરફથી 1001 પાઉન્ડની ઘોષણા થઈ છે. તો બ્રાહ્મણે કીધું કે હું સાધુભાઈ થાવ છું. સાધુભાઈ નું નામ આવ્યું એટલે પછી તો સાધુભાઈ એટલે તો સગોભાઈ પાછળ રહી ગયો. એટલે તરત ચોકીદાર ગયા. પછી રહીમને ખબર પડે ને આપણને ઠપકો આપે સાધુભાઈ ના હોવા દીધો. એટલે કીધું કે ભાઈ આવ્યા છે અને તમારા સાધુભાઈ કેવડાવે. બ્રાહ્મણ છે ને તમારા સાધુભાઈ કે કઈ રીતે બને? રહીમે કીધું કે એને આટલું ધન આપી દો, એની દીકરીના લગ્ન છે, આપી દો આટલું કરી. એ તો આપી દીધું. બધાને બહુ દાન કરતા હતા રહી. પણ બધા જિજ્ઞાસા કરી કે આમાં આમાં સાધુભાઈ તમારા કઈ રીતે? કે સંપત્તિ ને વિપત્તિ બે સગી બહેનો છે, સંપત્તિ મારા ઘરમાં છે અને વિપત્તિ એના ઘરમાં. એ બે બહેનો છે એટલે એ નાતે મારો સાધુભાઈ થાય છે. એટલા માટે બાપ પ્રભુએ અજવાળું આપ્યું હોય તો અજવાળાને ઉલેચવો. અમારો મકરંદ સાંઈ મકરંદ કહે છે, ગમતાનો કરીએ ગુલાલ. જે આપણને ગમતું હોય, ઈશ્વરે આપણને સમજ આપી હોય, એને ગુલાલ ની જેમ ઉડાડો.
આજની કથા વિરામ લે છે. આવતીકાલ માટે ખાલી એક દિવસ માટેનો સમય, કાલનો સવારે 9 વાગે કથા શરૂ થશે, 12 આસપાસ પૂરી થશે. બાકીના બધા દિવસો 10:30 થી 1:30. કાલ માટે કેવલ પરિવર્તન છે, આવતીકાલ સવારે 9 વાગે ફરી આગળ વધીશું ભાવ અને શ્રદ્ધા કે સાથે. સદગુરુ ભગવાન ઓ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. સર્વ ભક્તજનોને નમ્ર વિનંતી, આરતી થયા પછી પૂજ્ય બાપુ અહીંથી વિદાય લે ત્યારે આપ સૌ આપની જગ્યા પર જ બેસી રહેશો એવો ઉપક્રમ ગોઠવ્યો છે કે પૂજ્ય બાપુ આપ સૌની પાસેથી પસાર થાય, આપ સૌ શાંતિપૂર્વક એમના દર્શન કરી શકો. કોઈ પણ ભાઈ બહેન ઊભા ન થાય એવી ફરી નમ્ર વિનંતી. ભાઈઓ અને બહેનો, બીજી એક ખાસ સૂચના અને વિનંતી. બાપુ આદેશમાં આજે જ પધારેલ છે તો આજે એ મુલાકાત કોઈને નહીં આપે, તો ઉતારે જવા માટે ખાસ વિનંતી. હવે આરતી માટે શ્રી અશોકભાઈ ભટ્ટ, શ્રી મિસ્ટર મિસિસ મણિલાલભાઈ ચોટાઈ ફ્રોમ નૈરોબી, શ્રી સીબી પટેલ, ડૉક્ટર આઈ બી પટેલ, શ્રી ટીપી સૂચક, મોરબી શ્રી હરિભાઈ, અનિલભાઈ ફ્રોમ રાજકોટ, સુરેન્દ્રભાઈ ચોપનપુત્રા, રમણીકભાઈ મોજરિયા, આ ભાઈ બહેનોને ખાસ નમ્ર વિનંતી કે સ્ટેજ ઉપર બધા જ્યોત્સનાબેન શાહ. આરતી થાય તે પહેલા કેટલાક દાન અહીં આવ્યા છે, જે ચેક અહીં પ્રાપ્ત થયા છે એમના નામનો ઉલ્લેખ અને રકમનો ઉલ્લેખ કરું છું. ડૉક્ટર ડીપી પટ્ટણી 1001 પાઉન્ડ, કેપી રાયચુરા 500 પાઉન્ડ, મિસ્ટર આર ટી મોરજરિયા એન્ડ મિસિસ ટી આર મોરજરિયા 1500 પાઉન્ડ, કેપી રાયચુરા કલાપી રાયચુરા 1500 પાઉન્ડ, કલાપી રાયચુરા 1500 પાઉન્ડ, એમ આર ચંદારાણા 1500 પાઉન્ડ, મિસ્ટર ઠકરાર એન્ડ મિસિસ કે એમ ઠકરાર 1500 પાઉન્ડ, પી કે મામતોરા 500 પાઉન્ડ. આવતી
ગાવત બ્રહ્મા सर्व भक्तों ने संपूर्ण शिस्त अने शांति थी पोतपोतानी जग्या पर
Thank you.